नमस्ते विद्यार्थी मित्रों, एनएमएमएस ना सेट ना सामाजिक विज्ञान ना गुजरात ई क्लास गुजरात वर्चुअल शाला में आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे सेट सेशन में फरीथी मळी रह्या छे। अगाउ आपणे सरकारना अंगो राज्यनी शासन व्यवस्था ए विषे विशेष जानकारी मेळवी हती, जेमां आपणे धारासभा अने कारोबारी आ बे अंगोनी चर्चा वधारे डिटेलमां करी हती। आजे आपणे जे त्रीजो अंग छे न्यायतंत्र એના અનુસંધાને વિવિધ માહિતી મેળવવાના છીએ। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આજનો આપણો ટોપિક છે કે અદાલતો શા માટે, એટલે કે જે ત્રીજું અંગ છે સરકારના અંગનું ત્રીજું અંગ છે ન્યાયતંત્ર, એની વાત આપણે વિશેષ સમજવાના છે। એના પહેલા આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું, વાત સાંભળીશું કે એક નગર હતું, એ નગરમાં એક બાદશાહ રહેતો હતો અને એ બાદશાહ નું નગર હતું, મોટો મહેલ હતો અને નદી કિનારે મહેલ હતો અને નદી કિનારાની સામેની સાઈડ એ સમયમાં એ પારે નદી કિનારાના આરે એક ધોબી રોજ કપડાં ધોવા જતો હતો। રોજ ત્યાં કપડાં ધોવા જાય નદી કિનારે અને કપડાં સૂકવે ધોબી અને ધોબણ આવી રીતે રોજ જતા અને પોતાનું કામ કરતા હતા। સંજોગો વસાત એકવાર એવું થાય છે કે જે બાદશાહ હોય છે એ બાદશાહ પોતાના મહેલમાં રાજદરબારમાં વિહાર કરવા નીકળ્યા હોય છે અને એ જ વખતે બાદશાહના મહેલમાંથી ગોળી છૂટે છે। કોઈએ ગોળી શિકાર કરવા માટે અથવા તો કોઈ પણ કારણોસર પ્રેક્ટિસ કરતા હશે કે કઈ હશે તો ગોળી છૂટે છે અને એ ગોળી સીધી જે નદી કિનારે આરા ઉપર જે પેલો ધોબી કપડાં ધોવે છે એને વાગે છે, એને વાગે છે। એટલે એ દિવસે રોજ ધોબી અને ધોબણ જે કપડાં ધોવા જતા હોય છે એ દિવસે ધોબી એકલો જ ગયો હોય છે, એટલે થાય છે એવું રાત્રે મોડી સાંજ થઈ જાય છે પણ ધોબી છે એ કપડાં ધોઈ અને ઘરે પાછો આવતો નથી। એટલે પેલી ધોબણ હોય છે એ વિચાર કરે છે કે હજી સુધી મારા પતિ કેમ આવ્યા નથી, આમ તો રોજ રેગ્યુલર ટાઈમે કામ પતાવીને આવી જાય છે, એટલે એને ચિંતા થાય છે। એટલે એ નદી કિનારે જાય છે, નદી કિનારે જઈને જોવે છે તો ધોબી છે એ ખરાબ હાલતમાં, પેલી ગોળી વાગી છે એટલે એવી ગંભીર હાલતમાં એ બેભાન થઈને પડેલો હોય છે। હવે ત્યાં કોઈ બીજું હોતું નથી એટલે પોતે ગભરાય છે, પણ એની નજર પછી થોડીક વારમાં રાજમહેલ તરફ પડે છે અને એ થોડુંક અનુમાન લગાવે છે તો જુએ છે કે કદાચ રાજમહેલના કોઈ વ્યક્તિ અથવા તો રાજમહેલમાંથી કંઈ જાણકારી મળશે અને પછી એને અંદાજો આવે છે કે રાજમહેલમાંથી ગોળી છૂટેલી છે અને એ જ મારા પતિને વાગેલી છે। એટલે ન્યાય માટે એ ધોબર છે એ રાજદરબારમાં જાય છે, બાદશાહ પાસે જાય છે અને બાદશાહને કહે છે કે મને ન્યાય આપો, આવી રીતે તમારા રાજદરબારમાંથી ગોળી છૂટેલી છે અને મારા પતિને વાગી છે અને અત્યારે હાલ હવે છે નહીં, તો મને ન્યાય આપો કે એ કરનાર કોણ છે, કેવી રીતે આ થયું। તો બાદશાહ વિચાર કરે છે કે કોણ હોઈ શકે એમ, તો તમે પણ વિચારો કે કોણ હશે એમ। તો બધી પ્રક્રિયા થાય છે રાજદરબારમાં, તમે ટીવી સિરિયલોમાં જોયું હશે કે કંઈક હોય એટલે એના ઉપર રાજદરબારમાં ભેગો થાય અને પછી ચર્ચાઓ થાય ને કે ભાઈ શું થયું હશે ન્યાય માટે। પછી બધી ચર્ચાના અંતે એવું થાય છે કે એ દિવસે જે બાદશાહના મહેલમાંથી બેગમે બંદૂકમાંથી ગોળી છોડી હતી, હવે સવાલ એવો આવે છે કે બાદશાહની બેગમે જ ગોળી છોડી હતી અને એ ગોળી કોને વાગી હોય છે, પેલા ધોબીને વાગી હોય છે, તો હવે ન્યાય માટે શું કરશે બાદશાહ, વિચારો તમે। પેલી બાજુ પ્રજાને ન્યાય આપવાનો છે બરાબર અને આ બાજુ પોતાની પત્ની બેગમ છે, તો વિચારજો વિદ્યાર્થી મિત્રો કે હવે શું કરશે। અને આ જ વાત તમને તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમે આપેલી છે ને, તમે એના એના વિશે શીખી પણ ગયા છો। તો પહેલાના જમાનામાં રાજદરબારમાં જ આ બધી ચર્ચાઓ થતી હતી, એટલે કે ન્યાયતંત્ર માટે કોઈ અલગ વ્યવસ્થા હતી નહીં, રાજા કે એ ફાઇનલ, રાજાનો જે નિર્ણય આવે એ જ ફાઇનલ ગણાતો હતો, ન્યાય માટે તમે અલગથી કોઈ પ્રક્રિયા કે અલગ વ્યવસ્થા હતી નહીં। તો એના અનુસંધાને પછી અંગ્રેજોનું શાસન આવ્યું બરાબર, એ સમયે અલગ અલગ વ્યવસ્થા થઈ અને જ્યારે આપણું બંધારણ બનવાની શરૂઆત થઈ, બંધારણ બનાવ્યું અને સરકારની રચના કરવાની વાત આવે એ પછી ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એમ ત્રણ અલગ અંગો બનાવવામાં આવ્યા અને ન્યાયતંત્ર માટે એક સળંગ અને અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી। આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ એ કેવો દેશ છે, લોકશાહી દેશ છે અને આપણા દેશમાં ન્યાયતંત્ર એ સ્વતંત્ર અને નિષ્પક્ષ છે, તેમજ એની એક સળંગ વ્યવસ્થા છે। તો ન્યાયતંત્ર કેવી રીતે ચાલે છે, એનું કાર્ય શું છે, કઈ કઈ જગ્યાએ કેવી રીતે કામગીરી કરવામાં આવે છે એની વિગતે આજે આપણે ચર્ચા કરવાના છે। તો
વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા છીએ એ મુજબ કે સરકારના મુખ્ય ત્રણ અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એમાં આજે આપણે ન્યાયતંત્રની જે વાત કરવાના છે ન્યાયતંત્ર શું કામ કરે છે તો આપણે એ વખતે પણ આછી પાતળી સમજ મેળવી હતી કે ન્યાય વિષયક કાર્ય કરે છે શું કરે છે ન્યાય વિષયક એટલે કે ન્યાય આપવાનું કરે છે તથા જો કોઈ વ્યક્તિ ગુનો કરે અથવા તો નિયમનો ભંગ કરે તો એને દંડ અથવા સજા અથવા મૃત્યુદંડ આ પ્રકારની સજા આપવાનું કામ પણ કોણ કરે છે ન્યાયતંત્ર કરે છે તો આવી રીતે સરકારના મુખ્ય ત્રણ અંગો છે જેમાં ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર અને ન્યાયતંત્ર ન્યાય વિષયક કામ કરે છે એમાં આપણે આજે જુદી જુદી કક્ષાએ ન્યાય મેળવવા માટે કેવી રીતની પ્રક્રિયા છે કેવી રીતે ન્યાય મેળવી શકાય એની વાત કરવાના છે રાજ્ય સરકારમાં જોઈએ ન્યાયતંત્ર તો રાજ્ય સરકાર છે અને રાજ્ય સરકારમાં ન્યાયતંત્રની વાત કરીએ તો એમાં આવે છે વડી અદાલત બરાબર વડી અદાલત અને એના નીચે પછી આવે છે જિલ્લા અને તાલુકાની અદાલતો અને એના પણ નીચે આવશે લોક અદાલતો બરાબર એ લોક વડી અદાલત પછી જિલ્લા અને તાલુકાની અદાલતો અને નીચે પછી લોક અદાલતો તો આવી રીતે ન્યાયતંત્ર છે રાજ્ય કક્ષાએ આવી રીતે કામ કરે છે કે સૌથી ઉપર કઈ છે વડી અદાલત કે જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ એના નીચે જિલ્લાની અદાલતો કામ કરે છે અને એને પણ નીચે તાલુકાની અદાલતો કામ કરે છે અને એના પણ નીચે બરાબર અદાલતોનું કામ ભારણ ઘટાડવા માટે ખર્ચ ઘટાડવા માટે અને સમય બચાવવા માટે લોક અદાલત પણ કામ કરે છે હવે આ દરેક અદાલત છે એ કેવી રીતે કામ કરે છે શું વ્યવસ્થા છે એ વિશે આપણે જોવાના છીએ તો તમે અહીંયા જોઈ શકો છો ન્યાયતંત્રની પહેલા વાત કરીએ તો અહીંયા તમે એક ચિત્ર જોઈ રહ્યા છો ચિત્ર છે એ તમે આ ચિત્ર તમે સિરિયલો પિક્ચરો ટીવીમાં જ્યારે પિક્ચર જોતા હોય અથવા સિરિયલ જોતા હોય જેમ કે અદાલતવાળી સિરિયલ હોય પછી કોઈ જજ ઓએમજી હોય ઘણા બધા એવા મૂવી છે કે જેમાં અદાલતની વાત આવે છે બરાબર તો એમાં આવું ચિત્ર તમે જોયું હશે આવી રીતે મૂર્તિ હોય છે કે જે આખે પાટા બાંધેલી હોય છે હાથમાં તલવાર હોય છે એક હાથમાં ત્રાજવું હોય છે તો એને શું કહેવામાં આવે છે તો આપણા ન્યાયતંત્રમાં એ ન્યાયની દેવીનું પ્રતીક છે શું છે ન્યાયની દેવીનું પ્રતીક બરાબર જેમ આપણી રાષ્ટ્ર મુદ્રા છે બરાબર ચાર સિંહવાળી આકૃતિ સત્યમેવ જયતે એ આપણી રાષ્ટ્રીય મુદ્રા છે એવી રીતે ન્યાયની દેવી માટેનું પણ ચોક્કસ પ્રતીક છે જે તમે આ ચિત્રમાં જોઈ રહ્યા છો હવે એનું નામ શું છે તો એનું નામ છે આસ્તિન એ આસ્તિન તરીકે ઓળખાય છે તમને પૂછવામાં આવે કે નાયના દેવીના પ્રતીકને શું કહે છે એનું નામ શું છે તો એને આસ્તિન તરીકે ઓળખવામાં આવે છે બીજું તમે જોઈ શકો છો તમે ચિત્રમાં પિક્ચરોમાં ટીવી સિરિયલમાં પણ ક્યારેક જોયું હશે કે જે આવી રીતે મૂર્તિ હોય છે એના આંખે પાટા બાંધેલા હોય છે એક હાથમાં ત્રાજવું હોય છે અને એક હાથમાં તલવાર હોય છે તો એ શું શું સૂચવે છે તો જે આંખે પાટા બાંધેલા છે એ શું સૂચવે છે એની વાત કરીએ તો જે આંખે પાટા બાંધેલા હોય છે એટલે કે કઈ પણ વસ્તુ જોયા વગર બરાબર નિષ્પક્ષ અને સળંગ સ્વતંત્ર ન્યાય આપવાનો છે કદાચ મારી આંખો ખુલ્લી હોય અને હું કઈ વાત કરું અથવા તો કઈક રજૂઆત કરું તો મારી જે વ્યક્તિને જાણું છું એની તરફ મારો થોડો લાગણીનો ભાવ થશે બરાબર હું એના પર થોડી દયા જેવું રાખીશ અને મારો પોતાનો પણ અનુભવ લાગશે બરાબર પણ જો મારે આંખો જ બંધ હોય ને મારે નિર્ણય કરવાનો હોય તો હું નિષ્પક્ષ ન્યાય કરી શકું એ માટે હોય છે પછી ત્રાજવું બરાબર ત્રાજવામાં પણ તમે જુઓ છો કે અહીંયા તમને બતાવેલું છે ત્રાજવું કેમ રાખવામાં આવે છે તો બધાના માટે સર્વ સમાન ન્યાય છે એટલે કે અમીર હોય કે ગરીબ હોય જે નિર્દોષ છે જે સાચો છે એને ન્યાય મળવો જોઈએ એટલે કે આ જે બધી વસ્તુઓ છે એ ચોક્કસ બાબતો રજૂ કરે છે તો આવી રીતે ન્યાયની દેવીનું પ્રતીક છે જેને આસ્તિન કહેવામાં આવે છે અને તે ચોક્કસ પ્રકારે આપણા ન્યાયતંત્રમાં કામ કરે છે આગળ વાત કરીશું હવે આપણે અદાલતોની વાત કરીએ દેશ કક્ષાએ કેન્દ્ર કક્ષાએ વાત કરીએ તો કેન્દ્ર કક્ષામાં સૌથી ઉપર આવે છે સર્વોચ્ચ અદાલત બરાબર સર્વોચ્ચ અદાલત કે જેને આપણે સુપ્રીમ કોર્ટ પણ કહીએ છીએ સુપ્રીમ કોર્ટ પણ કહેતા હોઈએ છીએ બરાબર સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે દિલ્હીમાં આવેલી છે કેન્દ્ર સરકારમાં એના વિશે તમારે પછી ભણવાનું આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું હાલ પછી રાજ્ય સરકારે આવે છે વડી અદાલત જે ક્યાં કામ કરે છે રાજ્ય કક્ષાએ કામ કરે છે બરાબર પછી આવે છે જિલ્લા અદાલત કે જે જિલ્લા કક્ષાએ કામ કરે છે પછી છે તાલુકા અદાલત કે જે છે એ તાલુકા કક્ષાએ કામ કરે છે આવી રીતે જુઓ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો
સળંગ, એક સળંગ ન્યાયતંત્રની વ્યવસ્થા છે કે તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત. એટલે ન્યાયતંત્રની વ્યવસ્થા કેવી છે? એક સળંગ ચેનલ સ્વરૂપે છે. બીજું છે, અહીંયા તમે જોઈ શકો છો લોક અદાલતની વાત છે, બરાબર? કે લોક અદાલત આ અદાલતથી થોડું અલગ છે. શું છે? તો લોક અદાલત છે એ આપણા ન્યાયતંત્રને ઝડપી અને બિન ખર્ચાળ બનાવવા. તમે કદાચ ક્યારેક તમારા ઘરે અથવા તો આજુબાજુમાં અથવા શાળામાં ક્યારેક જોયું હશે કે અમુક પ્રશ્નો એવા હોય, ધારો કે એક ફળિયામાં ઝઘડો થયો, બરાબર, પાણી ઢોળવા બાબતે કે કચરો નાખવા બાબતે, અને સામાન્ય એવા કોઈ એવા ઝઘડા થયા અથવા તો કોઈ બેંક સાથેની વાત હોય, બરાબર, બેંકના હપ્તા સાથેની, આવા કોઈ સામાન્ય નાના નાના કિસ્સા હોય તો એને આપણે વડી અદાલતમાં કે સર્વોચ્ચ અદાલતમાં નથી લઈ જતા, પણ આવા બધા કિસ્સા છે કે જે નાના નાના છે એને આપણે શું કહીએ, લોક અદાલતમાં લઈ જવામાં આવે છે અને ત્યાં ઝડપી અને સરળ રીતે કોઈ ખર્ચ થતો નથી. એટલે કે મેઇન મુખ્ય અદાલતો છે એનો કાર્યભાર ઘટાડવા માટે લોક અદાલતો કાર્ય છે, જે બહુ જ મહત્વનું કામ કરે છે, જેનાથી ન્યાયતંત્ર સ્વતંત્ર રહી શકે છે અને ઝડપથી સરળતાથી કામ થઈ શકે છે અને ઘણા બધા વ્યક્તિઓનો સમય પણ બચતો હોય છે. હવે વિવિધ અદાલતોની વાત કરીએ, એમાં આપણે નીચલા સ્તરેથી વાત કરીશું. પહેલી છે તાલુકા અદાલત, બરાબર, જેમ આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જોયેલું છે, બરાબર. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બે પ્રકારે હોય છે, ગ્રામીણ અને શહેરી. ગ્રામીણમાં શું આવે છે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, અને શહેરીમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા. અને એ વખતે પણ આપણે ચર્ચા કરી હતી કે તમારા ગામમાં પીવાના પાણીની સમસ્યા છે તો સૌ પહેલા તમે કોને રજૂઆત કરો? કઈ કેન્દ્ર સરકારમાં કે રાજ્ય સરકારમાં સીધી ફરિયાદ કરવા જશો? તમે કોને કહેશો? સ્વાભાવિક છે કે આપણે સીધી પહેલી આપણા ગ્રામ પંચાયતમાં સરપંચ છે, સભ્યો છે, એને રજૂઆત કરીએ કે ભાઈ પીવાના પાણીની સમસ્યા છે, કચરાની સમસ્યા છે, ગટર વ્યવસ્થાની સમસ્યા છે, તો આપણે આપણા નાના પાયાનું એકમ છે એને રજૂઆત કરીશું. તો અહીંયા પણ આપણા જે નાના પાયાથી શરૂઆત થાય છે, જે મેઇન સંસ્થા છે એની વાત કરીએ, તો સૌ પ્રથમ વાત છે તાલુકા અદાલત, બરાબર. તાલુકા અદાલત એ સૌથી નીચલી અદાલત છે, એટલે કે નીચેના સ્તરની. જેમ ગ્રામ પંચાયત એ પાયાનો એકમ છે, એવી જ રીતે તાલુકા અદાલત છે ન્યાય વ્યવસ્થામાં સૌથી નીચલી અદાલત છે, જેને બીજા નામે ટ્રાયલ કોર્ટ, બીજું નામ એને ઓળખવામાં આવે છે, ટ્રાયલ કોર્ટ પણ કહેવામાં આવે છે, બરાબર. એટલે કે તાલુકા અદાલત એ અદાલતોમાં સૌથી નીચલી અદાલત છે, તેને ટ્રાયલ કોર્ટ પણ ઓળખવામાં આવે છે. પછી છે તે દીવાની દાવા જ સાંભળવામાં આવે છે, એટલે કે તાલુકા અદાલતમાં માત્ર દીવાની જ દાવા સાંભળવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થતો હોય, દીવાની દાવા એટલે શું, એને શું કહેવાય? તો દાવા એટલે કે વિવાદ બે પ્રકારના હોય છે, દીવાની અને ફોજદારી. તો અહીંયા તમે જોઈ શકો છો દીવાની દાવા કે જેમાં મકાન, જમીન કે સંપત્તિના વિવાદની વાત હોય, મકાન, માલ, જમીન, સંપત્તિની કોઈ વાત હોય એને દીવાની દાવા તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે ફોજદારી દાવા, જેમાં ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ, એને ફોજદારી દાવા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, તાલુકા અદાલત કે જે સૌથી નીચલી અદાલત છે, જેને ટ્રાયલ કોર્ટ કહેવામાં આવે છે, અને તેમાં દીવાની દાવા જ સાંભળવામાં આવે છે. દીવાની દાવા એટલે કયા? તો મકાન, જમીન કે સંપત્તિને લગતા જે કેસ હોય એ માત્ર તાલુકા અદાલતમાં સાંભળવામાં આવે છે, એટલે કે તાલુકા અદાલતમાં આ પ્રકારના વિવાદ જ સાંભળવામાં આવે છે. વિવાદના બે પ્રકાર છે પછી, દીવાની અને ફોજદારી. કે તમારું કોઈ મકાન લઈ લીધું અથવા તો તમારી જમીન લઈ લીધી, બરાબર, ધારો કે ગંગાબા નામના ડોસી છે, એમને કોઈ પુત્ર કે પુત્રી છે નહીં, અને પોતાની એક જમીન છે, એમાં એ પોતાનું ગુજરાન ચલાવે છે, પણ એમની ખેતરની બાજુની જ, એમના ખેતરના સેઢાની બાજુએ જ બીજા એક જમીનદારનું ખેતર છે. એ શું કરે છે? ધીમે 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 જે ગંગાબાનું ખેતર છે એની જમીન શું કરે છે? પચાવવા લાગે છે. એમ કરતા કરતા પેલો જમીનદાર હોય છે એ બહુ બળવાન હોય છે, તે શું કરે છે? આખું અડધું અડધું ખેતર અને એક સમય તો આખું ખેતર શું કરે છે? ગંગાબાનું ખેતર એમ લઈ લે છે. હવે ગંગાબા કરે શું? હવે એમને તો પુત્રય નથી, પુત્રી નથી, એમના માટે કોઈ લડવાનું વાળ નથી. પછી એમને ખબર પડે છે કે આવી રીતે મારી માં જમીન કોઈકે પચાવી પાડી છે, ગામમાંથી જાણવા મળે છે, તો એ શું કરે છે? તાલુકા અદાલતમાં જઈને પોતાની ફરિયાદ નોંધાવે અને એના આગળ પછી કાર્યવાહી થાય. તો આવી રીતે જમીન, માલ, મિલકત કે સંપત્તિના જે દાવા હોય છે એ તાલુકા અદાલતમાં સાંભળવામાં આવે છે, અને ચોરી, લૂંટફાટ,
ખૂન કેસ શારીરિક ઈજા આ પ્રકારના જે દાવા હોય છે એને કેવા કહેવામાં આવે છે ફોજદારી દાવા તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રકારના દાવા માટે અમુક ચોક્કસ દંડ સજા કે મૃત્યુદંડ પણ નક્કી કરવામાં આવેલો હોય છે બરાબર જ્યારે કેસ ચાલે અને દોષી સાબિત થાય બરાબર જે તે વ્યક્તિ ત્યારે એને ચોક્કસ રકમનો દંડ ચોક્કસ પ્રકારની સજા કે મૃત્યુદંડ એવી સજા જેવો ગુનો હોય એ પ્રકારે એને સજા આપવામાં આવે છે તો આમ આપણી પાયાની જે સંસ્થા છે એ તાલુકા અદાલત છે જે સૌથી નીચલી અદાલત છે જેને ટ્રાયલ કોર્ટ પણ કહેવામાં આવે છે તેમાં દીવાની દાવા જ સાંભળવામાં આવે છે તો આવી રીતે ટ્રાયલ કોર્ટ કામ કરે છે હવે બીજી વાત કરીશું આપણે જિલ્લા અદાલતની તાલુકા અદાલત એ નીચલી અદાલત ટ્રાયલ કોર્ટ છે હવે છે જિલ્લા અદાલત દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે બરાબર તાલુકા અદાલતમાં ન્યાય ના મળ્યો તો જિલ્લાની દીવાની અદાલતમાં અરજી કરી શકાય છે હવે જિલ્લા અદાલત શું કામ કરે છે એની વાત છે તો જિલ્લા અદાલતમાં વાત કરીએ કે દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો કે આપણા કેટલા જિલ્લા છે 33 બરાબર ગુજરાત રાજ્યના 33 જિલ્લા છે એ દરેક જિલ્લામાં ફોજદારી અદાલત આવેલી છે અને આ ફોજદારી અદાલતોનું કામ શું છે આગળ આપણે વાત કરી ફોજદારી વિવાદ કયા આવશે તો ફોજદારી વિવાદમાં આવશે ચોરી લૂંટફાટ ખૂન મારામારી આ બધા જે ગુના છે એ ફોજદારીમાં આવશે બરાબર એટલે એનો સમાવેશ થશે બીજું કે જે ગુના માટે તાલુકા અદાલતમાં ન્યાય તમને મળતો નથી તો તમે ક્યાં જશો જિલ્લા અદાલતમાં એની રજૂઆત કરશો અને ત્યાં તમને ન્યાય મળી શકશે જો તમને જિલ્લા અદાલતમાં પણ ન્યાય મળતો નથી તો તમે વડી અદાલતમાં પણ જઈ શકો છો જો તમે સાચા જ છો અને તમને ખબર જ છે બરાબર અને તમને અન્યાય થયો છે તો તમે વડી અદાલતમાં ન્યાય ના મળે તો સર્વોચ્ચ અદાલતમાં પણ જઈ શકો છો આમ આપણું ન્યાયતંત્ર છે એક સળંગ વ્યવસ્થા સાથે સંકળાયેલું છે તો દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે અને તાલુકા અદાલતમાં તમને ન્યાય ના મળે તો તમે જિલ્લા અદાલતમાં જઈ શકો છો તે મહત્વની એક બાબત છે તમે જોઈ રહ્યા છો મહત્વની બાબત છે તમે ઘણીવાર સાંભળ્યું એ હશે બરાબર FIR અને આઈ થિંક સિરિયલ પણ આવે છે FIR વાળી કોમેડી સિરિયલ તમે ટીવી જોતા હોય બરાબર તો તમને ખબર હશે કે FIR તો FIR એ શું છે તો એ ઇંગ્લિશ નામ છે જેને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવામાં આવે છે નામ તો જોઈ લીધું પણ આપણે એને સમજીએ કે FIR એટલે શું FIR ને કેવી રીતે થાય છે તો જ્યારે પણ કોઈ પણ ગુનો બને છે કોઈ પણ બનાવ કોઈ પણ ઘટના બને છે એની પ્રાથમિક માહિતી તમે પોલીસ સ્ટેશનમાં આપો છો પોલીસ સ્ટેશનમાં એની નોંધ કરવામાં આવે છે પ્રથમ એને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે પહેલી માહિતી નો રિપોર્ટ એવી રીતે નોંધણી એવો અર્થ એનો થાય છે જેને FIR કહેવામાં આવે છે તમે ઘણીવાર આજુબાજુમાં અથવા ટીવી સિરિયલમાં અથવા તો પિક્ચરોમાં જોયું હશે કે FIR નોંધાઈ FIR ફડાઈ આવા શબ્દો સાંભળ્યા હશે પણ FIR એટલે શું એ આપણને લગભગ ખ્યાલ હોતો નથી તો FIR એટલે કે જે કોઈ પણ બનાવ ઘટના કે ગુનો થયો છે એની પ્રાથમિક નોંધ તમે સૌ પ્રથમવાર પોલીસ સ્ટેશનમાં જે નોંધાવો છો એને શું કહેવામાં આવે છે FIR કહેવામાં આવે છે અને જેનું ફૂલ ફોર્મ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે તમે જે પહેલી માહિતી નોંધાવો છો ઘટનાની એને FIR કહેવામાં આવે છે આગળ વાત કરીશું હવે વડી અદાલતની બરાબર સૌ પ્રથમ આવે તાલુકા અદાલત કે જેને ટ્રાયલ કોર્ટ કહેવામાં આવે છે જે સૌથી નીચલી અદાલત છે પછી આવે છે જિલ્લા અદાલત અને પછી આવે છે વડી અદાલત વડી અદાલતને આપણે બીજા નામે અંગ્રેજીમાં હાઈકોર્ટ પણ કહીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો તમને ચિત્રમાં આપણી વડી અદાલતનું ચિત્ર બતાવવામાં આવેલું છે બરાબર અને દરેક રાજ્યમાં હાઈકોર્ટ હોય છે બરાબર આપણા જે જુદા જુદા રાજ્યો છે એ દરેક રાજ્યમાં એક હાઈકોર્ટ તો આવેલી હોય છે અહીંયા આપણી ગુજરાતની હાઈકોર્ટનું ચિત્ર બતાવવામાં આવેલું છે તમે ઘણીવાર ટીવીમાં સમાચારોમાં અથવા તો સમાજ છાપાઓમાં પણ જોયું હશે એનું ચિત્ર અને તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોયું હશે બરાબર જેને નજીરી અદાલત અથવા કોર્ટ ઓફ રેકોર્ડ્સ પણ કહેવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો ભૂલ થવાની શક્યતા ક્યાં છે તાલુકા અદાલત છે એને ટ્રાયલ કોર્ટ કહેવામાં આવે છે બરાબર અને જે વડી અદાલત છે એને નજીરી અદાલત અથવા કોર્ટ ઓફ રેકોર્ડ્સ બરાબર એટલે કે બધી કોર્ટનો રેકોર્ડ હોય ને તાલુકા અદાલત જિલ્લા અદાલત બધી કોર્ટનો રેકોર્ડ વડી અદાલતમાં હોય એટલે એને કોર્ટ ઓફ રેકોર્ડ્સ પણ કહેવામાં આવે છે
તો આવી રીતે વડી અદાલતની વાત છે, ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ઈસવી સન 1960 માં અમદાવાદ ખાતે થઈ હતી. બરાબર, આપણા રાજ્યની આપણને ખબર છે કે આપણા રાજ્ય સ્વતંત્ર ક્યારે થયું, આપણે આઝાદી મળ્યા પછી. આઝાદી પહેલાની વાત કરીએ બરાબર, અને આઝાદી પછીના થોડાક વર્ષોમાં મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત બે ભેગા રાજ્યો હતા, જેને બૃહદ મુંબઈ કહેતા હતા. આપણે મહારાષ્ટ્ર અલગ હતું નહીં, પણ સત્યાગ્રહો થયા અને ભાષાના આધારે અલગ રાજ્યની માંગણી થઈ અને એના અનુસંધાને મહારાષ્ટ્રવાળાએ મરાઠી ભાષા તરીકે મહારાષ્ટ્ર અલગ પડ્યું અને આપણે ગુજરાત, ગુજરાતી ભાષાના આધારે ગુજરાત અલગ પડે છે. ક્યારે થાય છે? 1 મે 1960 ના રોજ. બરાબર, આપણા ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ છે? 1 મે 1960. અને બસ એ જ વખતે 1960 ના અરસામાં જ આપણા ત્યાં ગુજરાતની વડી અદાલતની સ્થાપના પણ થઈ. હવે તમને પ્રશ્ન પાછો એવો ઘણીવાર થતો હોય કે આપણે વિધાનસભાની વાત કરી હતી ત્યારે, તો આ થોડુંક યાદ રાખવા જેવું છે કે ગુજરાત રાજ્યનું વિધાનસભા ભવન ક્યાં છે? ગાંધીનગરમાં. પણ વડી અદાલત, હાઈકોર્ટ ક્યાં છે? હાઈકોર્ટ અમદાવાદમાં છે. આ વસ્તુ ખાસ યાદ રાખવી, નહીતર ઘણીવાર એમ થાય કે ભાઈ આપણું પાટનગર ગાંધીનગર છે, બધી ઓફિસો ત્યાં છે, વિધાનસભા ભવન ત્યાં છે, બરાબર, બીજી સરકારી કચેરીઓ પણ ત્યાં છે, તો કે વડી અદાલત પણ ત્યાં જ હશે. પણ એવું નથી, આપણી વડી અદાલત અમદાવાદમાં આવેલી છે અને જે સોલા ખાતે આવેલી છે, જેને સોલા હાઈકોર્ટ પણ કહેવામાં આવે છે, એ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે હાઈકોર્ટમાં કે કોર્ટ કોણ કોણ હોય, તો તમે ટીવી સિરિયલો પિક્ચરોમાં જ્યારે જોતા હોય કોર્ટનો સીન, ત્યારે તમે જોયું હોય કે જજ સાહેબ હોય, બરાબર, પછી આ બાજુ આ પક્ષના વકીલ હોય, બીજી બાજુના વકીલ હોય, આરોપી હોય, ફરિયાદી હોય, અને પછી દલીલો એકબીજાની દલીલો કરતા હોય, તો મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશો હોય, બરાબર, મેઇન ચીફ જસ્ટિસ, બરાબર, મુખ્ય ન્યાયાધીશ હોય અને એમની જોડે બીજા ન્યાયાધીશો પણ હોય છે, અને વકીલ હોય, આરોપી હોય, ફરિયાદી હોય, એ બધા જ લોકો ત્યાં જે તે કેસના અનુસંધાને મળેલા હોય છે. જાહેર હિતની અરજી કોઈ પણ વ્યક્તિ વડી અદાલતમાં જ કરી શકે છે, બરાબર. હવે આ મહત્વનો પોઈન્ટ છે કે જાહેર હિતની અરજી, બરાબર, જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સંસ્થા પોતે કેસ લડી શકે તેમ છે નહીં, અને એના માટે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા જ્યારે કેસ લડે છે, બરાબર, એના માટે થઈને, તો એને શું કહેવાય છે? જાહેર હિતની અરજી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જાહેર, બધાના લોકોના હિત માટે થઈને જે રજૂઆત કરે, એ માત્ર તમે વડી અદાલતમાં જ કરી શકો છો. તમે તાલુકા અદાલત કે જિલ્લા અદાલતમાં એ કરી શકતા નથી. તો જાહેર હિતની અરજી છે એ વડી અદાલતમાં સાંભળવામાં આવે છે. બીજી મહત્વની વાત, તમે જે શાળામાં મધ્યાહન ભોજન જમો છો ને, એ વ્યવસ્થા પણ જાહેર હિતની અરજીના સ્વરૂપે જ ચાલુ થઈ હતી. કોઈ વ્યક્તિ અથવા સંસ્થાએ જ્યારે ત્યારે એની વાત કરી હશે કે જો બાળકોને શાળામાં બપોરનું ભોજન આપવામાં આવે તો ભોજનના બહાને પણ શાળામાં શિક્ષણ મેળવવા આવશે અને શિક્ષણનું પ્રમાણ વધશે, તો એ પણ જાહેર હિતની અરજીથી જ મધ્યાહન ભોજન યોજના શરૂ થયેલી છે. તો એ આપણા આ જાહેર હિતની અરજીનો જ એક ભાગ છે. આવી જ રીતે એક બિહાર રાજ્યનું ઉદાહરણ છે કે બિહારમાં પણ અમુક કેદીઓ એટલા એવા હતા કે જે લોકોની સજા પૂરી થઈ ગઈ હતી, ધારો કે કોઈ ગુનેગાર છે, એને 20 વર્ષની કે 10 વર્ષની સજા થઈ, પછી શું કરવું જોઈએ? એને છોડી દેવો જોઈએ. પણ સંજોગો વસાત ને કઈ પણ એના પાછળ કારણો હશે, તો અમુક કેદીઓ એવા હતા કે જે સજા પૂરી થઈ ગઈ હતી છતાંય એમને જેલમાંથી છોડવામાં આવ્યા ન હતા. આવી કોઈ સંસ્થાને ખબર પડી કે આવી રીતનું કંઈક છે, તો એ સંસ્થાએ જે તે કોર્ટમાં જાહેર હિતની અરજી કરી અને એ લોકોને છોડાવ્યા હતા. તો આવી રીતે જ્યારે કોઈ વ્યક્તિ જાતે નિર્ણય લેતો નથી અથવા તો જાતે પોતે અરજી કરી શકતો નથી અને કોઈ વ્યક્તિ અથવા સંસ્થા જાણે છે, તો જાહેર હિતના અનુસંધાને જાહેર હિતની અરજી કરી શકે છે. પણ ખાસ એ યાદ રાખવું કે જાહેર હિતની અરજી માત્ર વડી અદાલતમાં જ કરવામાં આવે છે. તો આવી રીતે વડી અદાલત કામ કરે છે. તો અદાલતોમાં આપણે જોયું કે તાલુકા અદાલત, જિલ્લા અદાલત અને વડી અદાલત, દીવાની દાવા અને ફોજદારી દાવાની પણ આપણે વાત જોઈ. હવે અહીંયા તમને એક વિગત આપવામાં આવી છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો, બરાબર, કે ગુનાની વિગત છે, તમે કઈ અદાલતમાં દાવો કરશો અને એના માટે શું કરશો. ઘરમાં ચોરી થઈ છે, ઘરમાં ચોરી થઈ, કઈ અદાલતમાં દાવો કરાય અને શું કરશો એના માટે. તો આપણે અગાઉ જોયું કે ચોરી, લૂંટફાટ, ખૂન,
કેસ મારામારી શારીરિક ઈજા હોય એ દાવાને આપણે શું કહીએ છે ફોજદારી દાવા કહીએ છે તો આ શું થયું છે ઘરમાં ચોરી થઈ છે તો એનો સમાવેશ એમાં થશે ફોજદારી દાવામાં શેમાં થશે ફોજદારી દાવામાં એનો સમાવેશ થશે તો તમારે જ્યારે અરજી કરવાની છે તો તમે ક્યાં અરજી કરશો બરાબર તો ફોજદારી અદાલતમાં આપણે એને કરીશું અને ફોજદારી અદાલત ક્યાં હોય છે તો જિલ્લામાં બરાબર અને એના માટે આપણે પહેલા તો શું કરવું પડે પહેલા તો સૌપ્રથમ એફઆઈઆર નોંધાવી પડે તો આવી રીતે અલગ અલગ વિગત છે કોઈએ તમારું ઘર પચાવી પાડ્યું છે કોઈએ તમારું ઘર પચાવી પાડ્યું છે તો તમે કઈ અદાલતમાં દાવો કરશો બરાબર તો અહીંયા આપણે ઘર પચાવી પાડ્યું એટલે આપણી સંપત્તિ છે એ લઈ લીધી છે તેનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ દીવાની દાવામાં એટલે અહીંયા આપણે દીવાની અદાલતમાં આપણે એની રજૂઆત કરીશું બરાબર પછી છે લૂંટફાટ કરી ચોર ભાગ્યા છે એટલે કે તમારા વિસ્તારમાં લૂંટફાટ કરી અને ચોર ભાગી ગયા છે તો એની રજૂઆત પણ ક્યાં તમે કરશો તો અગાઉ આપણે વાત કરી એમ કે એ ફોજદારી ગુનામાં આવશે એટલે ફોજદારી અદાલતમાં આપણે એની રજૂઆત કરીશું પછી છે કે જો તમને તાલુકા અદાલતમાં ન્યાય ના મળ્યો તમને તાલુકા અદાલતમાં ન્યાય નથી મળતો તો તમે ક્યાં જશો તો તાલુકા અદાલતમાં ન્યાય નથી મળતો તો આપણે ક્યાં જઈશું જિલ્લા અદાલતમાં જઈશું તો આવી રીતે અને એના માટે શું કરશો આ વિગતો તમારે જાતે નોંધવાની બરાબર કે એના માટે સૌ પહેલા આપણે શું કરવું જોઈએ તો આવી રીતે તમને પરીક્ષામાં પણ આ પ્રકારે પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે કે તમારા ઘરે ચોરી થઈ છે તો તમે સૌ પ્રથમ શું કરશો નીચે આપેલા ઓપ્શનમાંથી સાચો જવાબ આપો બરાબર તાલુકા અદાલતમાં તમને ન્યાય મળ્યો નથી તો તમે ક્યાં જશો બરાબર એટલે આ પ્રકારના પ્રશ્નો આપણને પૂછાવાની શક્યતા રહેલી છે તો આમ તાલુકા અદાલત જિલ્લા અદાલત અને વડી અદાલત એ અલગ અલગ સ્તરે અલગ અલગ રીતે કામ કરતી હોય છે આગળ બીજી એક પ્રવૃત્તિ છે જેની વાત છે તમે જોઈ શકો છો કે વિગત આપેલી છે એ ફરિયાદને આપણે કેવી ફરિયાદ કહીશું અને એના માટે કઈ અદાલતમાં કાર્યવાહી ચાલશે ધારો કે ફળિયામાં ઝઘડો થયો અને માજીને વાગ્યું તમારી આજુ ફળિયું છે તમારી એ તમારું ફળિયું છે એમાં ઝઘડો થયો છે અને તમને માજીને વાગ્યું છે તો કઈ અદાલતમાં જશો દીવાની ફોજદારી તાલુકા અદાલત જિલ્લા અદાલત કે વડી અદાલત બરાબર માજીને વાગ્યું છે એટલે શારીરિક ઈજા થઈ તો પહેલા તો આપણે શું કરીશું ફોજદારી અદાલતમાં જઈશું બરાબર ફોજદારી અદાલત ક્યાં હોય તો જિલ્લામાં હોય તો આપણે ત્યાં જઈશું બીજું છે કે સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હવે સ્ક્રીન ઉપર જે દેખાય છે એ બાકીની બધી વિગતો માટે તમારે શું કરવાનું રહેશે જાતે જવાબ શોધવાનો રહેશે અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે એટલે તમે સ્ક્રીનશોટ લઈ અથવા તો આની વિગત નોટબુકમાં નોંધ કરી જાતે જવાબ શોધવા માટે પ્રયત્ન કરજો કેમ કે પરીક્ષામાં આપણને આ પ્રકારે પણ પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે આગળની વાત કરીએ હવે આપણે ચોક્કસ પ્રકારના શબ્દોની સમજની વાત છે ચોક્કસ શબ્દો આપ્યા છે તમને શબ્દો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે પહેલો શબ્દ છે ફરિયાદી બીજો છે જજ વકીલ દીવાની દાવા ફોજદારી દાવા ધરપકડ વોરંટ અપીલ એફઆઈઆર અસીલ જબાની અને અટકાયત બરાબર તમે જોઈ શકો છો તો ફરિયાદી કોને કહેવાય તો ન્યાયાલયમાં પોતાને થયેલા અન્યાયનો ન્યાય મેળવવા આવનાર વ્યક્તિ અસીલ એને શું કહેવામાં આવે છે ફરિયાદી કહેવામાં આવે છે બરાબર પછી છે જજ જજ કોને કહીશું તો જજની વાત છે તે ફરિયાદીને કે તેના વતીની દલીલો સાંભળી સત્ય બાબતનો ન્યાય આપવાનો અધિકાર મળ્યો છે એને જજ કે કાજી કહેવામાં આવે છે બરાબર પછી છે વકીલ ફરિયાદી કે આરોપી વતી ન્યાયાલયમાં દલીલ કરનાર વ્યક્તિ એટલે કે જેના વતી દલીલ કરે છે એ વ્યક્તિને કહેવામાં આવે છે પછી છે દીવાની દાવા જે હમણાં આપણે વાત કરીએ કે જમીન મિલકત સંપત્તિ જેવા વિષયો હોય અને એના આધારિત જે દાવા છે એને શું કહીશું દીવાની દાવા પછી છે ફોજદારી મારઝૂડ ખૂન કેસ અપહરણ ધાકધમકી ચોરી લૂંટફાટ એનો પણ સમાવેશ એમાં થશે ફોજદારી દાવામાં ધરપકડ કોઈ ગુનો કર્યો હોય અથવા ફરિયાદના આધારે શાસન દ્વારા વ્યક્તિને પકડવામાં આવે બરાબર જે તે વ્યક્તિને જે ગુનો કર્યો હોય એ અને ફરિયાદના આધારે એને શું કહેવામાં આવે છે જે તે વ્યક્તિને અટકાયત કરવામાં આવે એટલે કે પકડવામાં આવે એને શું કહેવાય ધરપકડ પછી છે વોરંટ કોઈ વ્યક્તિના
ના ગુના કે સજાની ફરિયાદના આદેશના આધારે જે તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવે, જે ગુનો કે સજા છે એના આધારે જે તે વ્યક્તિની ધરપકડ માટેનો આદેશ કરવામાં આવે, આદેશ નીકળવામાં આવે એને શું કહેવામાં આવે? વોરન્ટ કહેવામાં આવે છે. પછી છે અપીલ. કોઈ ગુનામાં સજા થઈ હોય કે અન્યાય થયો હોય તો તેના બચાવ માટે, બચાવ માટે કરવામાં આવતી અરજી જેને અપીલ કહેવામાં આવે છે. પછી આગળ હમણાં વાત કરી હતી આપણે FIR, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, પ્રાથમિક માહિતી કે જે આપણે કોઈ પણ ઘટના કે બનાવ વડે એની નોંધ કરાવીએ છીએ એ. પછી છે અસીલ. અદાલતમાં ન્યાય માટે જનાર વ્યક્તિ માટેથી તેનો અસીલ બને છે. પછી છે જુબાની. અદાલતમાં કોઈ વ્યક્તિને સાચો ઠરાવવા માટે સાક્ષી તરીકે જે વ્યક્તિ બોલે છે તે જુબાની કહેવામાં આવે છે. અને જે અટકાયત. કોઈ ગુનો કરનાર, ગુનેગાર કે કાયદા વિરુદ્ધ વર્તન કરનારને સરકાર પકડે તેને શું કહેવામાં, અટકાયત કહેવામાં આવે છે. આમ તમને આ બધી વસ્તુ એવું લાગતું હશે કે સારું બધું સરખું સરખું છે, પણ જ્યારે તમે ટીવી સિરિયલમાં ને પિક્ચરમાં જોતા હશો જ્યારે આ કોર્ટની મેટર બધી, તો તમને જલ્દી સમજાય કે ભાઈ જે બે બંને પક્ષેથી શું હોય છે, વકીલો લડતા હોય છે, આરોપી પક્ષથી ફરિયાદી પક્ષથી પુરાવા રજૂ કરવામાં આવે, સબૂત પેશ કરવામાં આવે, એ બધું તમે જોતા હશો. એટલે જ્યારે આ વસ્તુ સમજે ત્યારે એ તમારા માઇન્ડમાં આવશે તો જલ્દી ક્લિયર થશે. તો આપણને અદાલતો અંતર્ગત આ પ્રકારના વિવિધ માહિતી ધરાવતા પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે. હવે કેવા પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે એવા એક્ઝામ્પલ વાળા થોડા પ્રશ્નો જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો અદાલતમાં કોણ કોણ હોય છે. ઓપ્શન આપે છે ફરિયાદી, આરોપી અને ન્યાયાધીશ. બરાબર. તો આપણે અગાઉ વાત કરી એમ કે ફરિયાદી પણ હોય, આરોપી હોય અને ન્યાયાધીશ હોય, એટલે ત્રણે ત્રણ છે. એટલે અહીંયા આપણો જે ડી ઓપ્શન છે તમામ એ શું થશે, જવાબ થશે. બીજો પ્રશ્ન છે અદાલતમાં કોણ કોણ દલીલ કરે છે, દલીલ રજૂઆત કોણ કરે છે, વકીલ, પોલીસ, ન્યાયાધીશ કે આરોપી. તો જો આપણને ખબર છે કે દલીલ કોણ કરે, જે તે વ્યક્તિનો, જે વ્યક્તિના વકીલ હોય એ જ દલીલ કરે છે, એટલે અહીંયા આપણે વકીલ એ આન્સર થશે. કેવા કેવા વિવાદ અદાલતમાં આવે છે, બરાબર, કેવા કેવા વિવાદ હોય છે એ અદાલતમાં આવતા હોય છે. દીવાની, ફોજદારી, એ અને બી બંને કે એક પણ નહીં. તો આપણને ખબર છે કે અદાલતમાં દીવાની દાવા પણ આવે અને ફોજદારી દાવા પણ આવે, એટલે કે એ અને બી. અહીંયા આપણને સ્પષ્ટતા નથી કરી કે તાલુકા અદાલતમાં કે જિલ્લા અદાલતમાં, આપણને એમ જ પૂછવામાં આવ્યું છે કે અદાલતમાં કેવા દાવા આવે, તો એમાં દીવાની પણ આવે અને ફોજદારી પણ આવે, બંને પ્રકારના દાવાનો સમાવેશ થતો હોય છે. તો આવી રીતે તમને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે સ્ક્રીન ઉપર પ્રશ્ન દેખાય છે એ તમારે હોમવર્કમાં કમેન્ટ બોક્સમાં લખવાના રહેશે કે કયા પ્રશ્નનો આન્સર શું આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર આવી રીતે અદાલત શું કામ કરે છે, એટલે કે જે ન્યાયતંત્રની નીચે જે આખું સળંગ ન્યાયતંત્રની વ્યવસ્થા છે કે તાલુકા અદાલત, જિલ્લા અદાલત અને વડી અદાલત, અને વડી અદાલતની ઉપર પણ સર્વોચ્ચ અદાલત આવે છે, એ શું કામ કરે છે, કઈ અદાલતમાં કેવા દાવા સાંભળવામાં આવે છે, એના માટે આખી શું પ્રક્રિયા છે, એની માહિતી આપણે આજે મેળવી છે. હવે પછી આપણે અદાલત અંતર્ગત કેન્દ્રમાંથી સર્વોચ્ચ અદાલત કેવી રીતે કામ કરે છે એની માહિતી મેળવીશું. વધારે ને વધારે વખત આ વિડીયો જોવો જેથી સમજી શકાય, તમે જાણી શકો, કેમ કે આ વસ્તુ સમજવી એકદમ ઈઝી છે નહીં, ઘણી વાર બહુ જ કન્ફ્યુઝન થતા હોય છે. તો ફરીથી નવો ટોપિક નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી આવજો.